गुड मॉर्निंग स्टूडेंट। अत्यार सुधी आपने तीजा चैप्टर नो प्रेक्टिकल सेशन जितलू जोयुं छे के कम्पोजर नी मदद थी एक वेबसाइट केवी रीते बनावानी, अने हवे आजे आपणे आगळ जईए। आजनो छेल्लो कंसेप्ट तीजा चैप्टर नो वेब विकास माटेना अन्य ओपन सोर्स टूल्स। ओके, तो अत्यार सुधी आपणे जे सॉफ्टवेर नो यूज करेलो ते सॉफ्टवेर छे कम्पोजर। आ चैप्टर नुं नाम ज हतुं के कम्पोजर नी मदद थी वेबसाइट नी रचना। ओके, પણ કમ્પોઝર જેવા બીજા ઘણા બધા ટૂલ્સ છે, સોફ્ટવેર છે, જેની મદદથી આપણે વેબસાઇટ બનાવી શકીએ। તો એમાંનો એક છે અપ્ટાના સ્ટુડિયો, બીજું એક છે બ્લુગ્રીફોન, અને ત્રીજું એક છે અમાયા। આ ત્રણ સોફ્ટવેર એવા છે જે કમ્પોઝર જેવા છે અને જે ઓપન સોર્સ છે, જેની મદદથી આપણે વેબસાઇટ બનાવી શકીએ છીએ। અહીંયા આ ત્રણે ત્રણના ડિફરન્સીસ આપેલા છે, ત્રણે ત્રણમાં શું પ્લસ પોઈન્ટ છે, શું માઇનસ પોઈન્ટ છે, ત્રણે ત્રણમાંથી કયું વર્ઝન અત્યારે ચાલે છે, કઈ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવું, તો આપણે વન બાય વન એ બધાને ડિસ્કસ કરીએ। સૌથી પહેલા આપણે કમ્પોઝરનો તો યુઝ જોયું, તો અહીંયા લોકો એવું જ કહે છે કે કમ્પોઝરની મદદથી વેબસાઇટની રચના કેટલી સરળતાપૂર્વક કરી શકાય તેનો આપણે અભ્યાસ કર્યો। આપણે અગાઉ જોયું તે મુજબ કમ્પોઝર એ વીક વેબ વિકાસ માટેનું એક નિઃશુલ્ક અને ઓપન સોર્સ આઈડીઈ છે। કયું? ફ્રીમાં, અને કેવું? ઓપન સોર્સ। આઈડીઈ એટલે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ। ઓકે, કમ્પોઝર એવું હતું। કમ્પોઝરની જેમ જ વેબ વિકાસ માટેના ઘણા નિઃશુલ્ક ટૂલ્સ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, એટલે કમ્પોઝર જેવા જ બીજા ઘણા બધા ઓપ્શન આપણા એક્ઝામ એ છે ટૂલ્સ છે નેટ પર સરળતાથી ઉપલબ્ધ હોય અને વેબ ડેવલપર દ્વારા વેબસાઇટના વિકાસ માટે સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવા કેટલાક ઓપન સોર્સ ટૂલ્સ વિશે ચર્ચા કરીશું। તેમાંનું પહેલું છે અપ્ટાના સ્ટુડિયો। એટલે તમને પૂછી શકે વેબ વિકાસ માટેના ઓપન સોર્સ ટૂલ્સ કયા કયા છે? અપ્ટાના સ્ટુડિયો, બ્લુગ્રીફોન, અમાયા કે આપેલા તમામ? તો આન્સર આવશે આપેલા તમામ। ઓકે, ચાલો તો પહેલું આપણે વાત કરીએ અપ્ટાના સ્ટુડિયોની। વેબ વિનિયોગના બનાવવા માટે અપ્ટાના સ્ટુડિયો એક સક્ષમ ઓપન સોર્સ આઈડીઈ છે। આભી એક કેવું છે? આઈડીઈ છે। આઈડીઈનું ફૂલ ફોર્મ પાછું આવ્યું, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ। અચ્છા, તે કઈ કઈ પ્રોગ્રામિંગ ભાષાને સપોર્ટ કરે છે? તો તે HTML, CSS, JavaScript, Ruby, Rails, PHP એન્ડ Python આ બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજીસના નામ છે। પહેલા ત્રણ તો HTML, CSS અને JavaScript તમને ખબર જ છે। એક નવી લેંગ્વેજ છે રૂબી રેલ્સ, બીજી એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે PHP, અને બીજી એક પોપ્યુલર પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે Python। તો આ બધી ભાષાનો આપણે અમારા અંદર વર્ક કરી શકીએ છે। તે વિપુલ સંખ્યામાં વધારાના પ્લગઇન સાથે આપવામાં આવે છે। પ્લગઇન એટલે તમને અમુક ફેસિલિટી ઓટોમેટિક આપે, એને પ્લગઇન કહેવાય। ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પેરેગ્રાફ લખો અને તમે એવા ઈચ્છતા હોવ કે સેકન્ડ ટાઈમ તમારે પેરેગ્રાફ જે છે એ પાછું જો કોઈ જગ્યા પર આવે તો એનું સોફ્ટવેર જ દબાવવાનું, એટલે ઓટોમેટિક એ પેરેગ્રાફ લખાઈ જાય। જો તમારે એવું કરવું હોય તો એને પ્લગઇન કહેવાય। તો અપ્ટાના અંદર શું હોય? વિપુલ સંખ્યાના વધારાના પ્લગઇન સાથે આપવામાં આવ્યું છે। ઓકે, અપ્ટાના નું અત્યારે કયો વર્ઝન છે? 2.0.5, પણ એને અપ્ટાના સ્ટુડિયો 2 પણ કહેવાય છે। ઓકે, એનો ઉપયોગ મેઇનલી છે ને માટે થાય, તો HTML, CSS અને JavaScript માટે, રાઈટ? કઈ વેબસાઇટ પરથી અપ્ટાના ડાઉનલોડ કરી શકાય? તો અહીંયા છે aptana.com, આ વેબસાઇટ યાદ રાખજો। તમને ક્વિઝ કરીને પૂછી શકે કે અપ્ટાના ડાઉનલોડ કરવા માટે કઈ વેબસાઇટ છે, તો વેબસાઇટ નું નામ છે www.aptana.com। ચાલો, અહીંયા એનું ઓવરવ્યૂ આપેલું છે, જો અહીંયા PHP ના પ્રોજેક્ટ, રેલ્સ પ્રોજેક્ટ, આવું એનું એક ઓવરવ્યૂ છે, બરાબર? આ બધું હતું અપ્ટાના સ્ટુડિયો વિશે। હવે આપણે બીજું વાત કરીએ બ્લુગ્રીફોન। બ્લુગ્રીફોન એક અન્ય ઓપન સોર્સ WYSIWYG, વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ પ્રકારનો HTML છે। તેની વેબસાઇટ કઈ છે? તો www.blugrifon.org, અહીંયા યાદ રાખજો .org છે, .com નથી। ઓકે, ચલો, તે કઈ કઈ ભાષાનું? અહીંયા પ્રોગ્રામિંગ ભાષા નથી, અહીંયા આપણી નોર્મલ ભાષા છે। તો અંગ્રેજી, ડચ, જર્મન અને ચાઇનીઝ, ચાર પ્રોગ્રામિંગ લેંગ્વેજ ધ્યાન રાખજો, અંગ્રેજી, ડચ, જર્મન અને ચાઇનીઝ, આટલી ભાષાનું સમર્થન કરે છે। ઓકે, ચલો, વેબ ધારા ધોરણના ગહન તકનીકી જ્ઞાનના અભાવમાં પણ આકર્ષક વેબસાઇટની રચના કરી શકાય
એવું સરળ ઇન્ટરફેસ પૂરી પાડતી એક સાહજિક વિનિયોગ છે. એટલે તમને ઇન્ટરનેટ અને વેબ વિશે બહુ એટલું ડિટેલમાં ખબર નહીં હોય તો બી તમને એવું એક યુઝર ઇન્ટરફેસ આપેલું છે જેનાથી તમે એક સારી વેબસાઇટ બનાવી શકો. અત્યારે એનું કયું વર્ઝન ચાલે છે? તો અત્યારે એનું વર્ઝન ચાલે છે 1.6.2. જો યાદ રાખજો, એક્ઝામમાં ઘણા બધા કન્ફ્યુઝ થાય છે. અપ્ટાનાનું કયું વર્ઝન ચાલે છે? 2.0.5 હશે, લખી દેજો. અને એ કેવું છે? તો એ આઈડીઈ છે. અને એની વેબસાઇટ કઈ છે? તો www.aptana.com એની વેબસાઇટ આ છે. અને કઈ કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજને સપોર્ટ કરે છે? તો HTML, CSS, JavaScript, Ruby Rails, PHP અને Python. બીજું આપણે જે વાત કર્યું તે છે ગ્લુડી ફોન. એ વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ ટાઈપનું એડિટર છે. અને એની વેબસાઇટ છે .org, gluglifon.org. અને કઈ ભાષાનું સમર્થન કરે છે? તો અંગ્રેજી, ડચ, જર્મન અને ચાઇનીઝ. અને એનું લેટેસ્ટ વર્ઝન કયું છે? 1.6.2. ઓકે, એનું ઓવરવ્યૂ કંઈક આવું છે. ત્રીજું આવી ગયું આપણું ફાઇનલી આમાયા. તો આને ડેવલપ કરવાની કંપનીનું નામ છે W3C, જેનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ વાઇડ વેબ કોન્સોર્ટિયમ. ઓકે, વર્લ્ડ વાઇડ વેબ કોન્સોર્ટિયમ. અને એ પણ કેવું છે? તો નિઃશુલ્ક છે, ઓપન સોર્સ છે, અને વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ પ્રકારનું આવી જાય. અચ્છા, તમને કન્ફ્યુઝ કરવા પૂછી શકે કે નીચેમાંથી કયું ટૂલ્સ વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ ટાઈપનું નથી? નથી હો, ઓપ્શનમાં આવતું હોય અમાયા, ગ્લુગ્રીફોન, કમ્પોઝર કે પછી અપ્ટાના. તો જવાબમાં આવશે અપ્ટાના. કેમ? તો અપ્ટાના વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ ટાઈપનું નથી. જ્યારે કમ્પોઝર છે, આ ગ્લુગ્રીફોન છે અને આપણું અમાયા છે, એ બધા કેવા છે? વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. ઓકે, એટલે આ ત્રણ પેરેગ્રાફમાંથી ઘણું બધું પૂછી શકે છે. અચ્છા, તેની શરૂઆત HTML અને CSS એડિટર તરીકે કરવામાં આવી હતી અને હવે તે ઘણી XML આધારિત સિસ્ટમ માટેનું તરીકેનું વિકાસ કાર્ય કરે છે. XML, XML નું ફૂલ ફોર્મ છે XHTML માર્કઅપ લેંગ્વેજ. આગળ HTML ને આગળ X લગાવી દેવાનું, XHTML માર્કઅપ લેંગ્વેજ. ઓકે, અને એની વેબસાઇટ છે w3.org/amaya. ઓકે, કોને કોની વેબસાઇટ કવર કરી ગઈ? ચલો, આનું કોઈ વર્ઝનનું એ લોકોએ ડિસ્પ્લે નહીંથી કર્યું, એટલે આનું કોઈ વર્ઝન નહીં આવી શકે. એના વર્ઝનના વિશે કોઈ સવાલ નહીં પૂછી શકે તમે. અને એનું જે અમાયાનું ઓવરવ્યૂ છે તે કંઈક આવું છે. તમે આવી રીતે અમાયાના અંદર વર્ક કરી શકો છો. ઓકે, અહીંયા આપણું ચેપ્ટર ઓવર થાય છે. થર્ડ ચેપ્ટર ઓવર. તમે આ બધા MCQ જે છે એ સોલ્વ કરી લેજો. અને આગળના જો કોઈ ક્વેશ્ચન્સ કે ક્વેરી કે કંઈ એવું હોય તો તમે મને પૂછી લેજો. આપણા 3 ચેપ્ટર અહીંયા ઓવર થાય છે. હવે હું તમને અનમ્યુટ કરું છું. તમને કોઈ ક્વેરીઝ કે કંઈ હોય તો તમે મને પૂછી શકો.